વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા જ સનફાર્મા રોડ પર દબાણોનો સપાટો બોલાવવામાં આવ્યો છે. શહેરના સનફાર્મા રોડ ટીપી સ્કીમ નંબર 25 વિસ્તારના દબાણો જ્યારે આજે પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા જ મોટી કાર્યવાહી કરવામાં આવી હોય તે અંતર્ગત પોલીસ બંદોબસ્ત, ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમને પણ સાથે રાખવામાં આવી હતી. દબાણ શાખા દ્વારા જે એક પછી એક આ કાર્યવાહી કરવામાં આવી રહી છે તે અંતર્ગત સોસાયટીના ગેરકાયદેસર કોર્ટ ખુલ્લા પ્લોટમાં જ બનાવેલા હોય ત્યારે આ ગેરકાયદેસર બગીચાના દબાણો દૂર કરી 12 મીટરનો રોડ ખુલ્લો કરવામાં આવ્યો છે. અત્યારે અટલાદરા વિસ્તારની અંદર અક્ષર એનામેન્ટની અંદર જે આગળનો જે ભાગ છે જેની અંદર દિવાલો, શેડ, કમ્પાઉન્ડર વોલ આનો સમાવેશ થાય છે. કમ્પ્લેન આવ્યા પ્રમાણે ટીપીનો સ્ટાફ તથા દબાણ ખાતા તથા પોલીસનો સ્ટાફ તથા ફાયર બ્રિગેડ સર્વને સાથે રાખીને કામગીરી અત્યારે ચાલુ કરવામાં આવેલ છે. કેટલું દબાણ છે અને દબાણ વધારે છે નહીં, ખાલી જે બહારનો જે ભાગ છે એની અંદર વધારાનું બાંધકામ જે રીતે કે આપણે શેડ છે, પાર્કિંગની જગ્યાઓ છે આનું છે અને થોડી દિવાલો છે એટલી દૂર કરવામાં આવેલ છે. બગીચો પણ આવેલો છે, નાના બાળકો પણ રમતા હોય છે એને પણ દૂર કરવામાં આવી છે. હા, એ તો જોવામાં જશે, એટલું બધું એનું એ નથી એના માટે, કારણ કે એટલું દબાણમાં આવતું છે નહીં. બાકી દિવાલો એની પર વધારે જોર આપેલું છે ને એ જે રસ્તો જે 12 મીટરનો છે એને ક્લિયર કરવામાં આવેલ છે. મારું નામ ઇન્સ્પેક્ટર દબાણ ખાતા ઇન્સ્પેક્ટર સિમોનભાઈ.